ઉપલેટામાં ચિંતન યુનિવર્સિટી ગાંધીનગર અને તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા પરિવાર મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપલેટામાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત તપોવન કેન્દ્રમાં ગૌરવવંતા રાષ્ટ્રનું નિર્માણ અને સ્વસ્થ શ્રેષ્ઠ અને સુંદર સંતાનના સર્જનના કાર્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા પરિવાર મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા મંડળના પ્રમુખ તરીકે હું મારી સેવા આપી રહી છું. અહીંયા ઉપલેટાની અંદર ચાલતા ગર્ભવતી બહેનો માટેના કેન્દ્ર તપોવન સંશોધન કેન્દ્રની અંદર અમે જે ગર્ભવતી માતાઓ હોય છે એમના 3 મહિને પોષણ સંસ્કાર કરીએ છીએ, અને જે બાળક ઈચ્છિત દંપતી હોય એના ગર્ભાધાન સંસ્કાર કરીએ છીએ. આજે આ તપોવન સંશોધન કેન્દ્રની અંદર ગર્ભવતી સ્ત્રી સાથે એમના પારિવારિક સભ્યોને પણ બોલાવી અને ગર્ભવતી સાથે એમનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ વિશેનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સેમિનાર અહીંયા ખૂબ જ સરસ રીતે સંપન્ન થયું. હું ડૉક્ટર રશ્મિ મહેતા, શ્રદ્ધા હોસ્પિટલ અહીંયા ઉપલેટામાં ગાયનેક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. આજે તપોવન સંશોધન કેન્દ્ર તરફથી આમંત્રણ હતું કે તપોવનમાં એક પારિવારિક મિલન નામનો કાર્યક્રમ એ લોકો આયોજિત કરી રહ્યા છે, જેમાં ગર્ભવતી સ્ત્રીઓ એમના હસબન્ડ અને એમની ફેમિલીમાંથી જેટલા લોકો આવી શકે બધાને આમંત્રણ છે. અને તપોવનમાં જે કાંઈ એ લોકો પ્રવૃત્તિ કરે છે અને ગર્ભવતી સ્ત્રીનું કઈ રીતે ધ્યાન રાખવું એના વિશે પરિવારને સંબોધવામાં આવશે, એને સમજાવવાના આવશે. એટલે અમને પણ ગાયનેકોલોજીસ્ટને બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. થોડુંક મને મોડું થયું એટલે અડધું સાંભળવા મળ્યું, પણ જે કાંઈ સાંભળ્યું એ બહુ જ સારું હતું. અને એ આ લોકો ગર્ભ સંસ્કાર માટે લઈને જે મહેનત કરે છે, ગર્ભવતી સ્ત્રીઓને સંસ્કાર આપવા માટે, જે સંસ્કાર બાળકમાં પરિવર્તિત થવાના હોય એ સંસ્કાર આપવા માટે થઈને જે મહેનત કરે છે, તે હકીકતે બહુ જ સરાહનીય છે. અને જે કાંઈ પણ બધી પ્રવૃત્તિઓ થાય છે એ બહુ જ સારી હોય છે. સ્ત્રીનું મન શાંત થાય, એનો સ્વભાવ શાંત થાય તો બાળક પણ શાંત આવે. સ્ત્રીની પ્રવૃત્તિ, એનું બુદ્ધિશક્તિ જો વધારવાની ગેમ્સ રમાડવામાં આવે તો બાળક પણ બુદ્ધિશાળી આવે. ઊનની વસ્તુ બનાવવામાં આવે તો બાળકનું ગણિત સારું થાય, એ તો સાયન્સ માટેથી પણ પ્રૂવ થયેલી વસ્તુ છે. અને એવું નથી કે આ ખાલી આપણે પૂર્વાપારના સંસ્કાર છે. મેડિકલ સાયન્સ જે અત્યારનું છે, એલોપેથિક સાયન્સ, એ પણ આ વસ્તુ સ્વીકારે છે કે સ્ત્રીનો સ્વભાવ અને પરિવારનું જે કંઈ પરિસ્થિતિ છે કે સ્વભાવ છે અને પરિવારનું વાતાવરણ છે, એના ઉપરથી બાળકનો સ્વભાવ, બાળકનું નેચર, બાળકની બુદ્ધિશક્તિ, એ બધી જ વસ્તુ એના ઉપર ખૂબ જ ડિપેન્ડન્ટ હોય છે. અને આ જરાય ખોટી વાત નથી. માત્ર એના માટે થઈને જેટલા જાજી સંખ્યામાં ગર્ભવતી સ્ત્રીઓ આનો ફાયદો લે, જે આમાં ભાગ લે, એટલો એ લોકોને વધારે સારો ફાયદો થઈ શકે એવી, એટલે જાજામાં જાજા લોકોએ એમાં